દિવસના બાકીના ભાગની સાધનાનો કાર્યક્રમ. પહેલું, આ પહેલાં પણ કહેવામાં આવ્યું હતું કે પરમ પૂજ્ય ગુરુદેવ સાધનાનો અર્થ જીવન સાધના કરતા હતા. આપણા વિચારો, ભાવ અને કર્મ પશુઓ જેવા સ્વાર્થયુક્ત અને વિવેકહીન ન હોવા જોઈએ. મનુષ્યરૂપી બાહ્ય આવરણ મળ્યું છે તો માનવતારૂપી આંતરિક આવરણ પણ જરૂરી છે. મનુષ્ય કહેવડાવવા માટે ઓછામાં ઓછી શરત એ છે કે પોતાના વિચારો, ભાવ અને કર્મોને પાશવતાથી દૂર રાખવા, સંયમ સાધના પાશવતાથી આપણો સારી રીતે બચાવ કરે છે. બીજું ડગલું છે વિચારો, ભાવ અને કર્મની પ્રગાઢતામાં વૃદ્ધિ. આપણે જે કંઈ પણ ઈચ્છા કરીએ, વિચારીએ તે શ્રેષ્ઠ વિચારીએ, જે કંઈ કરીએ તે શ્રેષ્ઠ કરીએ, જે કંઈ કરીએ તેની સાથે પ્રથમ શ્રેષ્ઠ ઉદ્દેશો અને શ્રેષ્ઠ ભાવોને જોડી લઈએ પછી કરીએ. માનવતાને સાધનાની કલા એ છે કે આપણું કોઈ પણ કર્મ માત્ર કોરું ન હોવું જોઈએ. કર્મની પાછળ શ્રેષ્ઠ વિચારો અને શ્રેષ્ઠ ભાવની પ્રેરણા પણ હોવી જોઈએ. સ્વાધ્યાય તથા સાધનાનો નિત્ય અભ્યાસ આ પ્રેરણા પ્રાપ્ત કરવામાં આપણને ખૂબ જ મદદ કરે છે. ત્રીજું ડગલું છે સ્વાધ્યાય અને સંયમ દ્વારા સાધવામાં આવેલ પોતાના જીવનને દેવકોટી સુધી ઊંચે ઉઠાવવું. જે વ્યક્તિ પોતાની આસપાસના વિસ્તારમાં એકલવાયુ જીવન જીવી રહી હોય અથવા તે સામૂહિકતા અપનાવવામાં મુશ્કેલીનો અનુભવ કરી રહી હોય તેને સાંત્વના આપવા, પ્રોત્સાહિત કરવા તથા આગળ વધારવા માટે સહકાર આપવો, આ શ્રેષ્ઠ કર્મ અધ્યાત્મના માર્ગમાં પાછળ રહી ગયેલા લોકોનું હિત તો કરે જ છે, સાથે સાથે એ આપણા જીવનને દેવતાઓની શ્રેણી સુધી ઉપર ઉઠાવે છે. ધર્મશાસ્ત્રોએ આ પ્રકારની સેવાના ખૂબ જ ગુણગાન ગાયા છે. તેને ભગવાનનું ભજન કરવું એમ કહેવામાં આવ્યું છે. કેવળ ગાવા ગવડાવવાને જ ભજન કહેવામાં આવતું નથી, ભજ સેવાયામ સેવા પણ ભજન છે, સર્વશ્રેષ્ઠ ભક્તિ છે એવો ધર્મશાસ્ત્રોનો ઉદ્ઘોષ છે. આપણે આપણા મનમાં એવો વિશ્વાસ દૃઢ કરીએ કે સેવા સાધનાનો નિયમિત અભ્યાસ આપણને દેવકોટી સુધી પહોંચાડી દે છે. આ રીતે જ્યારે આપણે સ્વાધ્યાય, સંયમ તથા સેવાને આપણી દિનચર્યામાં યોગ્ય સ્થાન આપીએ છીએ ત્યારે આપણી ઉપાસના પણ ક્રમશઃ ભગવાનની સાધના અને પછી ભગવાનની આરાધનાની ઊંચાઈ સુધી પહોંચી જાય છે. સાધનાના કાર્યક્રમમાં ધાર્મિક કાર્યોની સાથે સાથે સ્વાધ્યાય, સંયમ તથા સેવાના 5 સુલભ કાર્યક્રમો પણ આપવામાં આવ્યા છે. એ અભ્યાસ સૌના માટે સહજ સાધ્ય છે. એમાંથી જેને સાધી શકો એનો આપ આરંભ કરી દો. બાકીનાને પોતાની સગવડતા અને વધતી જતી શક્તિ અનુસાર ક્રમશઃ જોડતા જાઓ અને ઉજ્જવળ સાધનાના પથ પર આગળ વધતા જાઓ. બસ આપ આ અહંકારથી દૂર રહો અને તમારી લગન જાળવી રાખો.